બનાસકાંઠાના દિયોદર તાલુકાના વખા ગામેથી મંદિરના ખોદકામ દરમિયાન વર્ષો જૂની પ્રાચીન માટીની મૂર્તિ મળી આવી છે. આ મૂર્તિને જોવા લોકોના ટોળે ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. બનાસકાંઠાના દિયોદર તાલુકાના 4 કિમી અંતરમાં આવેલ વખા ગામમાં વર્ષો જૂનું હનુમાન દાદાનું મંદિર આવેલ છે. આ મંદિર પ્રાચીન મંદિર તરીકે ઓળખાય છે, જ્યાં દર શનિવારના રોજ અહીં લોકો હનુમાન દાદાના દર્શન કરવા આવે છે. લોકોની ભીડ પણ વધારે રહે છે. આ મંદિરનું નવું મંદિર બનાવવાનું હોવાથી આ જગ્યા ઉપર મંદિરના પાયા નાખવા માટે ખોદકામ ચાલુ હતું ત્યારે જમીનમાંથી 2 મૂર્તિ મળી આવી હતી. આ મૂર્તિ એક પુરુષ અને સ્ત્રી આકારની હોવાથી આ મૂર્તિને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે. આ બંને મૂર્તિ ખંડિત થઈ ગયેલ છે. આજે વખા ગામે મંદિર આવેલું છે હનુમાનજીનું. ત્યાં ખૂબ જ વસ્તી દર શનિવારે ખૂબ જ વસ્તી આવે છે. પછી મંદિરનું જે કોમ લીધો અમે એટલે પિલર ઉપર લીધું, પણ પિલર જે ગાળતા હોય ત્યારે અમને 2 મૂર્તિઓ મળી. એક સ્ત્રીનો આકાર દેખાય છે અને એક પુરુષનો દેખાય છે. હવે આવી 2 મૂર્તિઓ મળી છે અને મૂર્તિઓ થોડી કાઢતા ખંડિત થઈ ગયેલી છે અને વસ્તી અત્યારે પણ જોવા આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.